નમસ્કાર દર્શક મિત્રો, જેટ ન્યૂઝ માં આપનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. દુનેઠા વિસ્તારમાં મોડી રાત્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની દિવાલ તૂટી પડી. ઓઆઈડીસીએ કાચું પાકું બાંધકામ કરતા વરસાદમાં દિવાલ ધોવાઈ. સેલવાસના બાલાજી ટાઉનશીપમાં ફ્લેટ માલિકની પુત્રીને બાનમાં લઈને લૂંટ. લૂંટારૂઓ સોના ચાંદીના દાગીના અને મોબાઈલ લૂંટી થયા ફરાર. વલસાડ જિલ્લા સેવા સદનના પાછળના ભાગે વરસાદી પાણીનો ભરાવો. ગંદકીનું પ્રમાણ વધતા આવજા કરતા રાહદારીઓની હાલાકી વધી. દીવ પાલિકાની 13માંથી 10 સીટ પર કોંગ્રેસનો કબજો. વાપી વૈશાલી બ્રિજ પાસે કોંગ્રેસી કાર્યકર્તાઓએ દીવની જીતને વધાવીને ફટાકડા ફોડ્યા. હવે જે સમાચારો વિગતવાર. નાની દમણ દુનેઠા ખાતે બનાવવામાં આવેલ પાણીની પાઇપલાઇનની દિવાલ તોડી પાડી ફરી કાચી તે કાચા પાયોનું બાંધકામ કરાતા વરસાદના પાણીથી ધોવાતા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા અને ગામ જાણે તળાવ બન્યું હતું. નાની દમણ દુનેઠા ખાતે ઓઆઈડીસી દ્વારા પાણીનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો, જે માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ફરતે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી હતી. તે બાદ પાણીના કનેક્શનો ગામના લોકોના ઘર સુધી પહોંચાડવાના હોય એ દિવાલને એક તરફથી તોડી પાડી પાણી કનેક્શનોનું કામ કરવામાં આવ્યું હતું. પરંતુ એ બાદ એ દિવાલને બનાવવાની જગ્યાએ અહીં માત્ર કાચા પાયે કામ કરી મંટોળું નાખવામાં આવ્યું હતું. ત્યારે શનિ અને રવિ એમ બે દિવસ પડેલ ભારે વરસાદને પગલે આ કાચું કામ ધોવાતા તળાવનું પાણી પણ અહીંથી વહેતા પ્લાન્ટેશનની આજુબાજુમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. તેમજ સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. તો હવે જોવું રહેશે કે આવી સમસ્યાથી લોકોને નિજાત અપાવાશે કે કેમ. સાથે જ આ સમસ્યાને લઈ તંત્ર દ્વારા ત્વરિત કંઈક ઉપાય અજમાવાય એવી રહીશો માંગ કરી રહ્યા છે. સેલવાસની બાલાજી ટાઉનશીપના એક બંગલામાં મોડી રાત્રે લૂંટારૂઓ દ્વારા દીકરીને બાનમાં લઈ લૂંટ ચલાવી સોનાના દાગીના અને મોબાઈલ લૂંટી ગાડીમાં બેસી ફરાર થઈ ગયા હતા. સંઘ પ્રદેશ સેલવાસ બાલાજી ટાઉનશીપ બંગલો નંબર 13માં રહેતા નરેશ ત્રિંબક મોહિતેના ઘરે શુક્રવારે મોડી રાત્રે 2:15 વાગ્યાની આસપાસ ઘરના પાછળના ભાગના દરવાજાના નજીક કંઈક જોરદાર અવાજ થતાં ઘર માલિક નરેશ અને એમની પત્ની સંગીતા, દીકરો અને દીકરી સરિતા જાગી ગયા હતા. નરેશ પોતાના રૂમમાંથી બહાર આવી જોતા 6 જેટલા અજાણ્યા ઇસમો ઘરમાં પાછળનો દરવાજો તોડી દાખલ થયા હતા. અચાનક જ એક લૂંટારૂએ નરેશ પર ધારદાર ચાકુ જેવા હથિયારથી હુમલો કરી ગબડાવી દીધો હતો, જેના કારણે નરેશને હથેળીમાં ચાકુનો ઘા વાગ્યો હતો. ત્યારબાદ દીકરી સરિતા, નરેશ મોહિતે ઉંમર વર્ષ 18ને ગળા ઉપર ચાકુ મૂકી ઘરમાં રોકડ અને સોનાના દાગીના આપી દેવા માટે જણાવ્યું હતું. ઘરના 4 સભ્યોના ગળામાં પહેરેલી સોનાની ચેન તેમજ બીજા દાગીના એકઠા કરી રોકડ રકમની માંગ કરી હતી. ઘરમાં રોકડ ન હોવાનું જણાતા ઘરના બીજા રૂમોમાં ફંગોળતા ઘરના મંદિરમાં માતાજી ઉપર ચઢાવેલા જૂના જમાનાના સોનાના આભૂષણો ઉતારી લીધા હતા. ત્યારબાદ ઘરના 4 સભ્યોને એક રૂમમાં ગોંધી 4 લૂંટારૂઓ પ્રથમ ઘર બહાર ઉભેલી એક કારમાં જઈ બેસી ગયા હતા. પછીથી 5મો લૂંટારૂ ભાગીને કારમાં બેઠો હતો. નરેશ અને એના પરિવારજનો ઘટનાના કારણે ગભરાઈ ગયા હતા. લૂંટારૂઓ રવાના થયા બાદ નરેશ અને એમની પત્ની, દીકરી અને દીકરાને લઈ પોતાની ગાડીમાં બેસી સેલવાસ પોલીસ સ્ટેશને પહોંચી ઘટનાની જાણ કરી હતી. લૂંટારૂઓ સોનાના દાગીના સાથે 5 જેટલા સ્માર્ટ મોબાઈલ ફોનો પણ લઈ ગયા હતા. સોનાના દાગીના કેટલા તોલા હતા એની જાણકારી હજુ મળી નથી. સેલવાસ પોલીસે સોસાયટીની આસપાસના લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. વલસાડ શહેરના જિલ્લા સેવા સદન 2ના પાછળના ભાગે વરસાદી પાણીનો ઘેરાવો થતા આવન જાવન કરતા રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 9 દિવસોથી સક્રિય થયેલ ચોમાસાને લઈ દરેક જગ્યાએ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો હોય અનેક સમસ્યાઓ વકરવા પામી છે અને તંત્ર બેદડું સાબિત થઈ રહ્યું છે. ત્યારે વલસાડ જિલ્લા સેવા સદન 2ના પાછળના ભાગે વરસાદી પાણીનો ઘેરાવો થતાં અવર જવર કરતા રાહદારીઓ ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. વરસાદી પાણીનો ઘેરાવો થતાં અસહ્ય ગંદકીનું સામ્રાજ્ય પણ ફેલાઈ ગયું છે, જેને લઈ રોગચાળો ફેલાવાની દહેશત ઊભી થઈ હોય તંત્ર દ્વારા આ સમસ્યા તરફ ધ્યાન દોરાય એવી લોકમાંગ ઉઠી છે. દીવમાં કોંગ્રેસનો ડંકો. નગરપાલિકાની 13 સીટોમાંથી 10 સીટ પર ભવ્ય વિજય થતા વાપી કોંગ્રેસે પણ જીતને ફટાકડા ફોડી વધાવી.
केन्द्रशासित प्रदेश दीवमां हालमां ज नगरपालिकानी चूंटणी योजाई हती, जेना परिणामो जाहेर थया होय दीवमां कोंग्रेसनो डंको वाग्यो हतो। कोंग्रेसे नगरपालिकानी 13 सीटोमांथी 10 सीटो पर कब्जो जमाव्यो हतो। कोंग्रेसे विजय प्राप्त करता विजय उत्सवने मनाव्यो हतो, त्यारे गुजरातमां पण कोंग्रेसे आ खुशीने वधावी होय। वापी खाते आ जीतना वधामणाने फटाकड़ा फोड़ी वधावाया हता। वापी वैशाली चार रस्ता नजीक आ खुशी व्यक्त करवामां आवी हती। आ प्रसंगे मोटी संख्यामां कोंग्रेसी कार्यकरो उपस्थित रह्या हता। આ જો દીવ નગરપાલિકા જે ઇન્ડિયા આવે છે હું નાનો વિસ્તાર છે, પણ એની અંદર આજે કોંગ્રેસે એક ઐતિહાસિક જીત હાંસલ કરી છે। અને મુખ્ય વસ્તુ એ છે કે દીવ નગરપાલિકા સૌરાષ્ટ્રની એકદમ લગોલગ આવેલી છે, અને લોકોને આ ભાજપના ચૂંટણાથી લોકોની આંખ ઉઘડવા માંડી, આ એનું એક ટ્રેલર છે અને એના માટે અમે આ ખુશી વ્યક્ત કરી। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં નગરપાલિકાની 13 સીટોમાંથી 10 સીટો કોંગ્રેસના ફાળે જતા કોંગ્રેસના અભવ્ય વિજયને સંઘ પ્રદેશ દમણ કોંગ્રેસ અધ્યક્ષ કેતન પટેલે પણ વધાવી હતી। દીવ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે 10 સીટ પર કબજો જમાવ્યો છે, એનો શ્રેય હું દીવની જનતાને આપું છું અને તમામ મારા કાઉન્સિલરોને અભિનંદન પાઠવું છું। 13 સીટની મ્યુનિસિપાલિટી હતી અને 13માંથી 12 સીટ કોંગ્રેસ પાર્ટી સિમ્બોલ પર મેન્ડેટ પર લડી હતી અને 12માંથી 10 સીટ પર કોંગ્રેસે જોરદાર વિજય પ્રાપ્ત કર્યો છે। તો ફરી એકવાર હું દીવની જનતાનો આભાર વ્યક્ત કરું છું। આ ભારતીય જનતા પાર્ટીવાળા કોંગ્રેસ મુક્તની વાત કરતા હતા, અમે ભાજપ મુક્ત કરીને દીવમાં બતાવી દીધું છે અને ખરેખર આનો અસર આવતી વિધાનસભાની ગુજરાતની ચૂંટણીમાં। મહારાષ્ટ્ર નાસિકને જોડતા ધરમપુર નાનકુંડા પાર નદી બ્રિજ ઉપર પડેલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાતા અકસ્માતો સર્જાવાની ભીતિ સેવાઈ રહી હોય, તંત્ર દ્વારા જલ્દીથી સમારકામ કરાવાય એવી લોકમાંગ ઉઠી છે। હાલમાં મેઘરાજાની સવારી અવિરત ચાલી રહી હોય, સર્વત્ર પાણી ભરાયાના દ્રશ્યો દ્રશ્યમાન થઈ રહ્યા છે। બીજી બાજુ અનેક સમસ્યાઓ પણ સર્જાવા પામી છે, ત્યારે નાના પોંડાથી ધરમપુર જતા માર્ગ ઉપર કે જે માર્ગ નાસિક મહારાષ્ટ્રને જોડતો હોવાથી પૂરા દિવસ દરમિયાન ધમધમતો રહે છે। આ માર્ગ ઉપર જ્યારે વરસાદી ઋતુનો માહોલ ન હતો તે સમયે પણ મોસ મોટા ખાડાઓ પાર નદીના બ્રિજ ઉપર પડી ગયેલ હતા, પરંતુ તંત્ર દ્વારા તે સમયે કોઈ કાર્યવાહી નહીં થતા લોકો બેહાલ બન્યા હતા અને વાહન ચાલકોની તો વાત જ સી કરવી, તેઓની હાલત તો જાણે સોડી વચ્ચે સોપારી જેવી સર્જાઈ હતી। ત્યારે હવે તો ચોમાસું બેઠું હોય, આ બ્રિજના ખાડાઓમાં પાણી ભરાઈ ગયું હોય, વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। ઉપરાંત મહત્વનો મુદ્દો લોકો એ ઉઠાવી રહ્યા છે કે આ બ્રિજના ખાડાઓમાં પાણી ભરાઈ જતા કયા માર્ગથી વાહન ચાલકોએ પસાર થવું એ ખબર પડતી નથી, તેમજ ખાડામાં વાહનો ફસાતા અકસ્માતો સર્જાવાની ભીતિ પણ સેવાઈ રહી છે। ત્યારે હવે જલ્દીથી જલ્દી તંત્ર દ્વારા આ સમસ્યાને લઈ સમારકામ કરી ખાડાઓ પૂરવામાં આવે એવી લોકમાંગ ઉઠી રહી છે। આજે સવારે તમે વાંચ્યું હશે કે ડાંગમાં એક લાપરવાહીના કારણે વૃક્ષ પડવાથી એક ગાડીમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું। જીવન એક અમૂલ્ય ચીજ છે અને આ પુલ અને આ રસ્તાનું કામ જોતા આ સ્થિતિ આપણે નીકળવાનો પણ ડર લાગે છે। તો મારે સરકાર તથા સર્વ અધિકારીઓને વિનંતી કે આ પુલનું સમારકામ કરે। આ રસ્તો એક તમામ લોકોની જીવાદોરી સમાન છે, નાસિક અને આજુબાજુ આદિવાસી વિસ્તારોના રોડ એક જીવાદોરી સમાન છે। તો આ પુલનું કામ અત્યારે એક નાના એવા પુલમાં નીકળતા 20 મિનિટ થાય છે, ટ્રાફિક થાય છે, તો એક વિનંતી છે કે આનું સમારકામ કરે અને જે આ ચેનલના માધ્યમથી આ સમાચાર આદિવાસીઓને આ ગામ્ર વિસ્તારના એક વિકાસ માટે જે ચેનલો કામ કરી રહી છે અને મેહુલભાઈ જાનીઓ તરફથી ખૂબ ધન્યવાદ અને એક મારો નંબર છે। પાર્ટીમાં ધોળે દિવસે તડકેર ચોરોએ તબીબના બંધ બંગલામાં 1 લાખથી વધુ નિમતાની ચોરી કરી થયા હતા ફરાર। પાર્ટી શહેરના પોલીસ મથકની બાજુમાં જ આવેલ એક નામાંકિત તબીબના ડોક્ટર લતેશ એચ પટેલ રહેમારુતિ સોસાયટીના ચિત્રકૂટ બંગલામાં રવિવારના રોજ સવારે 11-12 વાગ્યાની આસપાસ દિવસના અજાણ્યા તસ્કરો બંગલામાં ઘૂસ્યા હતા। પ્રથમ દરવાજાના તાળાનું નકુચું તોડી અંદર પ્રવેશી લાકડા અને લોખંડના 2 કબાટો તોડી અંદર મૂકેલ સોનાના ચેન, પેન્ડલ, લૂઝર અને ચાંદીના સિક્કા 35-40 નંગ જેની કિંમત ₹20,000, દાગીના ચાંદીના સિક્કા તેમજ રોકડ રકમ ₹8,000 અને કિંમતી હાથ ઘડિયાળ નંગ 4 જેની કિંમત ₹6,000 મળી કુલ ₹1,04,000ની મતા ચોરીનો બનાવ બનતા પારડી નગરમાં ચકચાર મચી ગઈ હતી। ડોક્ટર દંપતી બંને તેઓ પોતાના ક્લિનિક પારડી ચિવર રોડ બજારમાં આવેલ
ત્યાં હતા અને બંધ બંગલામાં તસ્કરોએ અંજામ આપ્યો હતો। તસ્કરો સફેદ કલરની ટવેરા ગાડી લઈને ચોરી કરવા માટે આવ્યા હતા। જે ડોક્ટરોના બંગલામાં માડીનું કામ કરતી મહિલાએ તસ્કરોને એક સફેદ કલરની ટવેરામાં બેસીને જતા જાતે જોયું હતું। તાળું તોડી અંદરથી સોનાના દાગીના ચાંદીના સિક્કા તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। घटना अंगे की जाण पुलिसने थता तात्कालिक पीएसआई सोलंकी दौड़ी आया था अने बाद में डॉग्स अने एफएसएल नी टीम पण आवी पहुंची थी अने तेओए निरीक्षण कर्यु हतुं। घटना अंगे डॉक्टर लतेश पटेले पारडी पुलिस मथके फरियाद नोंधावी हती। हाले वधु तपास पारडी पुलिसे हाथ धरी छे। सवारे लगभग सवाना समय चोरी थी लगभग 20,000 कैश एक सोना की बुट्टी थी एक गड़ा स्टीओ चेन पहले थी थी मारू आत्मा सोना लूज थू 35-40 सोना चांदी सिक्का था चार एक जेन्ट्स घड़ियाल तौर लेडीज घड़ियाल था राउंड अबाउट 1,00,000 आसपास नो से संपूर्ण सारा सहकारी पीएसआई सोलंकी साहब पण आवी गया साथ साथ डॉग स्क्वॉड पण आवी ફિંગરપ્રિન્ટ લેવાના બિલ પણ આવી ગયા અને પંચનામ કરવા બી આવી ગયા પોલીસ સારા પોલીસ કેસ સારા પોલીસ સારા પોલીસ સારા પૂરેપૂરો સાકાર હવે તેમાં શું કહી શકીએ અમે પણ કોઈ જાણકાર ભેગું હોવા જોઈએ કે ઘરમાં કોઈ જ નથી દુસરી સંડેના દિવસે તો મિસિસ ઘરે જ હોય છે પણ આજે તો ચીની પરાળે કોઈ પણ જાણ ભેગું હોય તેને તપાસ કરી હશે કે કોઈ જ નથી ઘરમાં પછી એમણે આ બધું કાર્ય કર્યું। આપણે જે આ સોસાયટી છે એમાં ડૉક્ટર લતેશ પટેલના ઘરે આજે ચોરી થઈ છે। હવે આ જે વિસ્તાર છે આ વિસ્તારમાં વારે ઘડી આ ચોરી થાય છે અને જે ચોરી કરવાની જે સ્ટાઇલ છે જે નકુચો તોડીને કે કબાટ ફરીને કે જે સ્ટાઇલ છે એ એક જ ગેંગની સ્ટાઇલ લાગે છે। કારણ કે અત્યાર સુધીમાં આ સામે જે પ્રજાપતિ એપાર્ટમેન્ટ છે ડૉક્ટર લતેશભાઈના સામેની બાજુ જે પ્રજાપતિ એપાર્ટમેન્ટ છે એમાં લગભગ અત્યાર સુધીમાં છેલ્લા 2-1 વર્ષમાં 5 ફ્લેટમાં ટોટલ ચોરી થઈ ગઈ છે અને ચોરી કરવાની સ્ટાઇલ આ સેમ રહે છે। મને હમણાં 10 મિનિટ પહેલાં જાણ થઈ, અત્યારે હું અમારા ઘરે હતો તો મને જેવી જાણ થઈ હું અત્યારે તરત જ આવ્યો એટલે લગભગ મને 4:30 ની આસપાસ મને જાણ થઈ કે સાહેબની ઘરે આવું થયું છે। વાપી ઉદ્યોગનગરમાં નવજીવન હોટલ પાસેથી 15 લાખના યાન ભરી પંજાબ જવા નીકળેલી ટ્રક ગાયબ થતાં ટ્રક માલિકે વાપી ઉદ્યોગનગર પોલીસને ફરિયાદ કરી હતી। ફરિયાદના આધારે તપાસ કરતાં ટ્રક સાથે 2 આરોપીઓની વાપી પોલીસે કરી ધરપકડ। વાપી ઉદ્યોગનગરમાં નવજીવન હોટલ પાસેથી યાનના 449 કાર્ટૂન ભરેલી ટ્રક નંબર RJ19GC8965 ચોરાયાની ફરિયાદ ટ્રકના માલિક ગેવર રામ નેતારામ બિસ્નોઈએ વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી। ગત તારીખ 26 જૂનના રોજ પંજાબ માટે માલ ભરીને રવાના થનાર આ ટ્રકના ડ્રાઈવર ઓમ પ્રકાશ જયરામ દારા અને ક્લીનર સ્વર્ણ લાગુરામ બિડારા ટ્રક લઈને ભાગી છૂટ્યા હોવાની સંભાવના હતી। હવે આ ₹15 લાખનો માલ ભરેલી ટ્રક ગાયબ થયા સંબંધે આઈપીસીની કલમ 407 અને 114 અન્વયે ગુનો દાખલ કરી પીએસઆઈ ડામોરે વધુ તપાસ હાથ ધરી હતી। ત્યારે પોલીસે આ ફરિયાદને આધારે તપાસ હાથ ધરતા તેઓએ ટ્રક આરોપીઓને અમદાવાદથી ઝડપી પાડ્યા હતા। સાથે જ બંને આરોપીઓની ધરપકડ કરી ટ્રકની સાથે વાપી લાવવામાં આવ્યા હતા અને હાલે આ કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। 2-3 દિન બાદ મેં મેસેજ કર્યો કે ગાડી પહોંચી નહીં આવી, ફિર હમ અહીંયા આગે DIDC પોલીસ સ્ટેશનમાં પીઆઈ સરસે મિલે, કલ અમારા મુકદમા દાયર હો ગયા થા યહાં પે ઓર રાત 8 બજે સરને અપની ટીમ વહાં અમદાવાદમાં ગાડી પકડા ગયા માલ કે સાથ ઓર જો મુલજિમ હૈ વો ભી સૂચના મિલી વો ભી સાથ મેં મિલ ગયે હૈ કોઈ ઓર ભાઈ હૈ अभी अभी मैसेज मिला है कि आप वहाँ DIDC में जाओ, गाड़ी हमारे कब्जे में, वहाँ से आप वो FIR की मेल करवाओ। मैं JBF अथोला का धागा था, यहाँ वापिस से लुधियाना जाने के लिए 19GB8965 नंबर था। पाडी नगर पालिका APMC मार्केट ने कनकी ने लाई नोटिस आपा था फेला फुफड़ा। પાડી શહેરના 4 રસ્તા પાસે આવેલ APMC માર્કેટમાં કેરીની સિઝન પૂર્ણ થતા વેપારીઓ તેમજ ખેડૂતોએ તેમની બગડેલી કે બચેલી કેરીઓનો યોગ્ય નિકાલ કરવાને બદલે તેને માર્કેટના કમ્પાઉન્ડમાં ગમે ત્યાં નાખી દેતા માર્કેટ ગંદકીથી ખદબદી રહ્યું છે। કાદવ કીચડ અને ગંદકીને કારણે વિસ્તારમાં ભારે દુર્ગંધ સાથે રોગચાળો ફેલાવાની દહેશત વર્તાઈ રહ્યાનો પાલિકા તંત્રએ માર્કેટના પ્રમુખ તેમજ સેક્રેટરીને ઉદ્દેશીને જાહેરમાં ગંદકી કરવા બાબતે એક નોટિસ ફટકારી છે, જેમાં જણાવાયું છે કે આ ગંદકી તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે, નહીં તો સંપૂર્ણ જવાબદારી આપની નક્કી કરી કાયદેસરની કાર્યવાહી અને ફોજદારી કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે।
ત્યારે હવે જોવાનું એ રહેશે કે પાલિકાની નોટિસ મળ્યા પછી માર્કેટના હોદ્દેદારો તેમની જવાબદારી સમજી ગંદકી દૂર કરાવે છે કે નહીં, એવા અનેક પ્રશ્નો પણ હાલ ઉઠી રહ્યા છે। आरडी चार रस्ता खाते एपीएमसी मार्केट की अंदर ए लोग ने कैरी सीजन दरमियान ए लोग ने वारंवार रजूआत करवा छता पण ते लोगोए गंदगी दूर करेल न होय एमने हमणा चार चार दिवस पहला खूब कड़क शब्दों में नोटिस पाठवामां आवी हती चीफ ऑफिसर द्वारा अने एमने सूचना आपवामां आवी छे के तमारी प्रेमाइसिस नी अंदर जे कई भी भयंकर दुर्गंध मारती बड़ी कैरीओ सड़ेली कैरीओ घास फूस कोई बढ़ू सड़ेली बड़ी वस्तुओं लीधे भयंकर गंदगी फाटी निकल से रोगचाड़ो फाटी निकल से तो तेनी तमाम जवाबदारी एपीएमसी मार्केट प्रमुख और सैक्रेटरी रहने सामने आ लोग जो साफ सफाई न करे तो फौजदारी कार्यवाही करने चीमकी आपी है। एट हमें जीइए छे लोग शू करे आ गंदगी दूर न करे કેમના અમે જોયું છે આગલા ભાગમાં તો ખરું પણ પાછલા એ લોકોની જે દુકાન છે દુકાનની પાછળના ભાગમાં પણ ભયંકર ગંદકી છે। એટલે મને સમજણ નથી પડતી કે એ લોકો આટલી આટલા રૂપિયા કમાય છે કેરીની સિઝનમાં અને એમના પ્રમુખ અને સેક્રેટરી જો 1000-2000 રૂપિયા જેવો નજીવો ખર્ચો પણ ન કરવા માગતો હોય તો તે વસ્તુ અમારા નગર માટે બહુ ખરાબ છે। એટલે આપના માધ્યમથી હું એમના ચેરમેન અને પ્રમુખ સેક્રેટરી જે કોઈ પણ છે કરતા હતા કે તેઓ અહીંયા ધંધો પોતે કરે છે અને કમાય છે અને એ કમાણીમાંથી આ ખર્ચો કરવાનો છે અને એ પણ જો નહીં કરે તો તે ઘણી દુર્ભાગ્યપૂર્ણ વાત કહેવાય ને એ લોકોને મને ખબર નથી પડતી એ લોકોને શું તકલીફ છે। આ તો પરિસ્થિતિ એવી છે કે પારડી નગરનો પ્રશ્ન છે એનાથી આ લોકોનું પેટનું પાણી હલતું નથી અને અમારી પારડી નગરપાલિકાની તો જવાબદારી રહી છે કે ભાઈ આ ગંદકી દૂર કરવાની। એ લોકોની ખાનગી પ્રિમાઇસીસ છે તે છતાં પારડી નગરપાલિકા દ્વારા એમને ત્યાંથી 2 વખત તો અમે ગંદકી સાફ કરી છે પરંતુ તે લોકો એક પણ રૂપિયો ખર્ચો કરવા માગતા નથી। લાખો રૂપિયાની કમાણી એ લોકો કરે છે પરંતુ તેમના પેટનું પાણી આવતું નથી અને કઈ જાતના લોકો છે તે પણ મને ખબર પડતી નથી। વાપી ગ્રામ પંચાયત છરવાડાના હર વિસ્તારમાં આવેલ પ્રમુખ હિલ સોસાયટીની રોડની આગળ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું હોય જલ્દીથી ગંદકીનું નિવારણ કરાય એવી ઉઠી છે લોકમાંગ। વાપી છરવાડા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ પ્રમુખ હિલ સોસાયટીની રોડની આગળ પંચાયત દ્વારા એક કચરો નાખવાનું ડસ્ટબિન રાખવામાં આવેલ હતું જેમાં મહિનાથી ગ્રામ પંચાયત કોઈ વ્યક્તિ અથવા મજૂર અહીં રાખેલ કચરા ઉચકવા આવતા નહીં હોય જેને લઈને પ્રમુખ હિલની સામે ગંદકીનું સામ્રાજ્ય બની ગયું છે જેના કારણે અવર જવર કરનારા પ્રમુખ હિલના રહેવાસીઓને ભારે જ પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે સાથે જ આ રહેવાસીઓ બીમારીઓના દાયરામાં પણ આવી રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે। એક તરફ જ્યાં વડાપ્રધાન સ્વચ્છ ભારત અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે બીજી તરફ વાપીના છરવાડા રોડ ઉપર ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે અને ખાસ વાત તો એ છે કે પ્રમુખ હિલની સામે જે કચરાનું ડસ્ટબિન રાખવામાં આવ્યું છે ત્યાં સ્વચ્છ ભારત સ્વચ્છ છરવાડા અને સ્વચ્છ પ્રમુખ હિલ લખવામાં આવ્યું છે પણ કંઈક પણ અહીં સ્વચ્છ દેખાતું નથી ત્યારે સ્થાનિકોની માંગ છે કે પંચાયત દ્વારા અહીંથી ગંદકીનું નિવારણ કરવામાં આવે। सिटी के बाहर जो डस्टबिन है वो बिल्कुल कचरा जो है महीनों से वैसे ही पड़ा हुआ है, न कोई सुनने वाला है न कोई बताने वाला है कि उसका होना क्या है और वो बिल्कुल खुला हुआ गंदगी है जो सामने से कई हवाओं में कई बीमारी है जिस तरीके से भी है वो नुकसान करेगा समाज के लोगों को। उस दीवार पर भी आप देखेंगे लिखा हुआ है स्वच्छ भारत स्वच्छ छरवाड़ा स्वच्छ कई तरीके से उसको दर्शाया गया है कि साफ़ रहना चाहिए लेकिन उसके विपरीत आप देखेंगे कि उसकी क्या स्थिति है बिल्कुल दयनीय वाली स्थिति है। एक हफ्ते नहीं हुआ 10 दिन नहीं हुआ समझ में आता है लेकिन ये महीनों का मैं आपको आंकड़ा बता रहा हूँ कि कहीं ना कहीं जो व्यवस्था है जो लोग व्यवस्था के अंदर हैं वो बिल्कुल निष्क्रिय हैं कुछ कर नहीं पा रहे हैं। पंचायत के अंदर आएगा छरवाड़ा ग्राम पंचायत में ही आएगा। સોસાયટી કે લોકોને આવેદન દિયા કઈ તરીકે સે વાત કી લેકિન ઉસકા કોઈ હલ નહીં નિકલા। નાનેદમણના દુનેટા સ્થિત કેર એન્ડ ક્યોર હોસ્પિટલની ગલીમાં આવેલા રો હાઉસના બંગલા નંબર 4માં રેડ કરતા પોલીસની રેડમાં દેવી વેપાર માટે લવાયેલી 6 યુવતીઓ અને 4 સંચાલકો ઝડપાયા હતા। દમણના ઇન્ચાર્જ પીઆઈ સુહિલ જીવાણીને સેક્સ રેકેટ મોટા પ્રમાણમાં ચાલતો હોવાની વાતને મળતા જ ઇન્ચાર્જ ડીઆઈ જી મેઘના યાદવ તથા એસપી કુરુવિલાના માર્ગદર્શનમાં ટીમ બનાવીને રેડ કરવાની કાર્યવાહી શનિવારે મોડી રાત્રે ધરાઈ હતી।
નવી દમણના દુનેઠા સ્થિત કેર એન્ડ ક્યોર હોસ્પિટલની ગલીમાં આવેલા રો હાઉસના બંગલા નંબર 4માં રેઇડ કરતા જ દેહ વેપાર માટે રાખવામાં આવેલી 6 યુવતીઓ મળી આવી હતી. આ ઉપરાંત સેક્સ રેકેટ ચલાવનારા 4 ઇસમો રાજ બિહાવા રાકેશ ચૌધરી, દીપુ ઉર્ફે છોટુ ઉર્ફે કિરણ, યગજા કિશન પટેલ, મોહમ્મદ અબ્દુલ મોમિન તથા કરીમુલ મોહમ્મદ ઇસ્લામ કાજી તમામ હાલ રહે બંગલો નંબર 4 રો હાઉસ દુનેઠા મૂળ રહે પશ્ચિમ બંગાળની ધરપકડ કરાઈ હતી. સેક્સ રેકેટમાં સંડોવાયેલી યુવતીઓને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી અપાઈ હતી, જ્યારે આરોપીઓના 6 જુલાઈ સુધીના રિમાન્ડ મેળવીને તપાસ હાથ ધરાઈ છે. પીઆઈ સોહેલ જીવાણીના જણાવ્યા મુજબ સેક્સ રેકેટ ચલાવવા માટે બંગલો એજન્ટ મારફતે ભાડે લીધો હતો. આરોપીની પૂછપરછમાં એજન્ટ અને બંગલાના માલિકનું નામ ખુલશે. પરમ દિવસે એક ખાનગી બાતમી મળેલી કે દુનેઠામાં એક રો હાઉસ છે જેમાં અનૈતિક વેપારનો ધંધો ચાલી રહ્યો છે, જેથી સુપિરિયર ઓફિસરના આદેશ અનુસાર અલગ અલગ ટીમો બનાવી અને જગ્યા ઉપર રેડ કરતા અમને ત્યાંથી 4 જેન્ટ્સ જે આ ધંધામાં પોતે સામેલ હોય અને 6 છોકરીઓ મળી આવેલ, જેમાં 6 છોકરીઓને અમે લોકોએ નારી સંરક્ષક હોય એ જગ્યાએ અમે મોકલેલી છે. અને જે 4 આરોપી જે મળી આવેલા હતા તેમાં એક રાજ કરીને છે જે મેન આરોપી છે, જે બાંગ્લાદેશ કલકત્તા વેસ્ટ બંગાળથી અહીંયા આખી ચેન બનેલી છે તેના અનુસંધાનમાં કામ કરે છે. અને ત્યારબાદ એમની અમે ધરપકડ કરી અને 6/7/2017 સુધીની રિમાન્ડ મળેલ છે. પાડીમાં રખડતા ઢોરોની હાલત કફોડી એક વાછરડાના બંને થાપા ઉતરી જતા તે પીડાતું હતું, જેને જીવદયા પ્રેમીઓએ વાછરડાના એક ભરવાડ ભાઈને બોલાવી સારવાર અપાઈ હતી અને રાતા પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યું હતું. પાડીમાં રખડતા ઢોરોને પશુપાલક છોડી મૂકતા હોય છે અને ત્યારબાદ મૂંગા અબોલ પશુઓની હાલત કફોડી બની જતી હોય છે, જેનો કિસ્સો રવિવારના રોજ પાડી અભિનવ પાર્ક સામે જોવા મળ્યો હતો, જેમાં એક વાછરડાના બંને થાપા ઉતરી જતા તે ઘણું જ કણસતું હતું, જેની જાણ જીવદયા પ્રેમીઓને કરાતા યોગેશ પટેલ, સંજય બારિયા, કીર્તિ ભંડારી અભિનવ પાર્કમાં પહોંચી ગયા હતા અને એક જગાભાઈ ભરવાડભાઈને બોલાવી સારવાર કરાવી વાછરડાને જેમ તેમ ઊભું કર્યું હતું. ત્યારબાદ અભિનવ પાર્કમાં રહેતા પ્રશાંતભાઈ દેસાઈ પણ મદદે આવ્યા હતા અને વાપીથી અજીત સેવા ટ્રસ્ટના પશુના એમ્બ્યુલન્સને બોલાવી વધુ સારવાર અર્થે રાતા પાંજરાપોળમાં આ વાછરડાને હાલમાં મોકલી આપવામાં આવ્યું છે. ત્યારે આવા રખડતા ઢોરો છોડી મૂકતા પશુપાલક સામે પાલિકા કાર્યવાહી કરે તે હવે અત્યંત જરૂરી બની રહ્યું છે. એના ઉપર આંકડો ચડી ગયો, એટલે આ નાની બચ્ચું છે, એક દોઢ વર્ષનું વાછરડી છે, પગ ફેલાઈ ગયેલા. બીજું કંઈ નહીં, તને ઊભી કરીને થોડુંક માલિશ કર્યો, પગમાં માલિશ કર્યો અને કુસુમ પકડીને ઊભી રાખીને થોડુંક અડધો કલાક માલિશ કર્યો અને આવા નગરપાલિકાના ભાઈઓ પણ હાર્યા હતા, એ લોકો પણ માલિશ કરવા લાગ્યા. અને તમને ફોન આવ્યો એટલે હું તરત ભોગેશભાઈ ફોન મારા ઉપર આવ્યો એટલે હું તાત્કાલિક અહીંયા પહોંચી ગયો. 50% સારું છે, ઊભી રહી છે, ત્યારે ઊભી નહોતી રહેતી, બે પગ પાછલા આમ ફેલાઈ ગયેલા હતા, કમર નો દુખાવો હતો. એ નગરપાલિકા છે, કેમ કે રખડતા ઢોર છે એનો કોઈ માલિક જ નથી અત્યારે લાગતું. નાનલા નાનલા ગાવડા હોય છે ને બચ્ચા મૂકી દે છે ને બચ્ચા કાઢે છે અને જેમ તેમ પીને બચ્ચા કાઢે છે, એનો કોઈ માલિક જ નથી. 5-5 લિટર દૂધ વાળી હોય કે 3 લિટર દૂધ વાળી હોય કોઈ લઈ નથી જતું, રખડતી જ હોય છે બજારમાં. અને બ્રિજ નીચે બેસે, હાઈવે રોડ ઉપર બેસે છે, અકસ્માત તો થાય જ છે ને, રોડ ઉપર બેસેલા અકસ્માત તો થવાનો જ નથી. અમારાથી કઈ થઈ શકે એવું કઈ લાગ્યું નહીં, કેમ કે મેડિકલ કઈ પ્રોબ્લેમ હતો એટલે પછી અમે પાંજરાપોળ તુલસીભાઈ ભાડિયા નો સંપર્ક કર્યો અને એમને કલાકમાં આવવા કીધું અને એ દરમિયાન અમે અહીંના લોકલ જોગીભાઈ છે એમને જોગાભાઈને સંપર્ક કર્યો ફોનથી, તેઓ આવી ગયા અને એમને થોડી અડધો કલાકને પ્રયત્ન કરીને ગમે એમ કરીને ઊભો કર્યો અને હાલમાં થોડું સારું એવું લાગે છે અને બંને એના થાપા ખસી ગયેલા છે એટલે એનાથી ચલાવતું નથી. નાની દમણના બીપર સ્થિત પાયલ પોલીપ્લાસ્ટ કંપનીના સ્ટોરેજ ટેન્કમાંથી 33 ટન ઓઇલ ચોરી કરનારા બે આરોપીઓની ધરપકડ કરાઈ.
નાની દમણના ભીમપુર સ્થિત પાયલ પોલીપ્લાસ્ટ કંપનીના સ્ટોરેજ ટેન્કમાંથી 5 દિવસ અગાઉ કોઈ ઈસમ 33 ટન ઓઇલ જેની કિંમત રૂપિયા 30 લાખની ચોરી કરી ગયું હતું. આ ચોરી અંગે કંપનીના મેનેજર સુરેન્દ્રસિંહે દમણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નાની દમણના ઇન્ચાર્જ પીઆઈ સુહિર જીવાણી તથા ભીમપુર આઉટપોસ્ટના પીએસઆઈ મગન વાજાએ ટીમ બનાવીને જરૂરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કંપનીમાં જ કામ કરતા બે કામદાર ભોલાનાથ મુરાલી નિષાદ તથા સુરજીત રામકુમાર નિષાદ ઉપર શંકા ગઈ હતી. આ શંકાના આધારે બંને ઇસમોની કડક પૂછપરછમાં ચોરીની કબૂલાત કરતા ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 5 જુલાઈ સુધીના રિમાન્ડ મેળવી હાલ તપાસ હાથ ધરી છે. બે દિવસ પહેલા સુરેન્દ્રસિંહ આલમસિંહ કરીને મેનેજર છે, જે પાયલ પોલીપ્લાસ્ટ કંપનીમાં એઝ એ મેનેજર તરીકે કામ કરે છે. એમણે ફરિયાદ આપેલી પોલીસ સ્ટેશનમાં કે એમનો જે ઓઇલનો બિઝનેસ છે એના કન્ટેનરમાંથી કરીબ 30 લાખનો ઓઇલ છે એ ચોરી થયેલ છે, જેના અનુસંધાનમાં અમે લોકોએ 380 આઈપીસી મુજબ ગુનો રજીસ્ટર કરેલો હતો. ત્યારબાદ ઇન્વેસ્ટિગેશનનું કામ સંભાળતા તપાસ કરતા એવી અમને થોડી માહિતી મળેલ કે આમાં અંદરના કોઈ વ્યક્તિ સામેલ હોય એવું લાગતા બે જણને અમે સસ્પેક્ટ રૂપમાં લાવી પોલીસ સ્ટેશને પૂછતાછ કરેલ. ત્યારબાદ તપાસના અનુસંધાનમાં ખબર પડી કે આ બે જણમાં સામેલ છે, જેનું નામ છે ભોલેનાથ મુરાલી અને સુરજીત રામકુમાર. ત્યાર પછી ખબર પડી કે એક કન્ટેનર જે ટેન્કર આવે છે તે એક ટેન્કરવાળો એની સાથે સામેલ છે અને જે રાજસ્થાનનો રહેવાસી છે. રાજસ્થાનના રહેવાસી એનું નામ અમને અમારી પાસે આવી ગયું છે અને એમની માટે અમે ટીમ પણ રવાના કરી દીધી છે અને આગળની તપાસ ચાલુ કરવામાં આવેલ છે અને આ બંને આરોપીને 5 તારીખ સુધીના રિમાન્ડ પોલીસ કસ્ટડી રિમાન્ડ મળેલા છે. અમે તપાસ કરી રહ્યા છીએ, જે કંઈ માહિતી જે બી કંઈ નીકળશે એ. હજી સુધી એવું કંઈ મુદ્દામાલ રિકવરીનું કંઈ આવ્યું નથી અને જે મેન આરોપી છે તેના માટે ટીમ ગઈ છે, પછી આગળ કાર્યવાહી કરીને. સંપ્રદાય દાદરાનગર હવેલીમાં 2 દિવસના થોડા વિરામ બાદ ફરી વરસાદનો રંગ જામ્યો, નોંધાયો 8 ઇંચથી વધુ વરસાદ. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદનો પ્રારંભ થયો હતો. શનિવારના રોજ તેમજ રવિવારના રોજ ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે સાયલી રોડ, નરોલી રોડ અને ખાનવેલમાં ઝાડ પડવાની ઘટના બની હતી, જેને ફાયર વિભાગની ટીમે દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા. વરસાદ 212.8 mm અને મધુબન ડેમની સ્થિતિ 70.25 મીટર, પાણીની આવક 34,573 ક્યુસેક અને જાવક 21,310 ક્યુસેક. ડેમના 6 ગેટને 1 મીટર જેટલા ખોલવામાં આવ્યા હતા. રીમઝીમ વરસાદને કારણે કોઈ મોટું નુકસાન થયું ન હતું. હાલ વરસાદી ઋતુ બરાબર જામી હોય કપરાડા તાલુકામાં ખેડૂતોએ આદિવાસી પરંપરાને નિભાવતા પૂરી વિધિ વિધાનની સાથે પૂજા કરી રોપણીમાં જોડાયા હતા. હાલ વરસાદી ઋતુનો પ્રારંભ બરાબર જામી ચૂક્યો છે. અત્ર તત્ર સર્વત્ર વરસાદે દેખા દીધી છે, ત્યારે હવે ખેતીનો વ્યવસાય કરનારાઓ માટે ભારે આનંદની વાત છે. જેઓ હાલ હવે ખેતીકામમાં જોતરાયા છે, તો કપરાડા તાલુકામાં પણ ખેડૂતોએ વિધિવત રીતે વાવણી રોપણીનું કામ શરૂ કરી દીધું છે. કપરાડા તાલુકાના ખેડૂતોએ આદિવાસીઓના પરંપરાગત દેવી દેવતાઓને રીઝવવા માટેની પૂજા અર્ચના પૂરા વિધિ વિધાનની સાથે કરી હતી, સાથે જ પશુ બળદેવની પણ પૂજા કરી હતી. અમારે આ કપરાડા તાલુકામાં આ કાજલી ગામ અમારે જે વડીલે જે રીત કરતા હતા એ અમે હજુ પરંપરા ચાલુ રાખી છે, હજુ પણ અમે ચાલુ રાખીએ. પરંપરાગત રીતે દર વર્ષે આદિવાસી હિસાબે ખેતી કરવામાં આવે છે અને અહીં આદિવાસી સમાજમાં અમારે ત્યાં જ્યારે ખેતી કરવામાં આવે છે એ વખતે
સંગાત તરીકે પશુઓને પણ રાખવામાં આવે છે અને પશુઓનો ઉપયોગ ખેતીમાં ખાસ કરીને બળદનો અને થોડા વિસ્તારમાં પાડાઓનો ઉપયોગ કરવામાં આવે છે। બળદને જ્યારે ખેતીમાં જોતરવાનો હોય એ વખતે સૌ પ્રથમ તો અમારે પ્રકૃતિમાં પહેલે પૂજા કરવામાં આવે છે, તો સૌ પ્રથમ કુદરતની પૂજા કરવામાં આવે છે અને ત્યારબાદ બળદોની પૂજા કરવામાં આવે છે અને તે પછી પ્રકૃતિને એ પ્રાર્થના કરવામાં આવે છે કે અમે જે ખેતી કરીએ છીએ એમાં તમે સાથ સહકાર આપજો અને અમારા બળદોને પણ નિરોગી રાખજો, એ ટાઈપની પ્રાર્થના કરવામાં આવે છે, પૂજા કરવામાં આવે છે અને એક ઉત્સવના રૂપમાં એને ઉજવવામાં પણ આવે છે। પૂજનના દિવસે જે માવલી માતા અને ગામદેવી હોય એના પર સાગના પાંદડાથી સાવ બનાવવામાં આવે છે અને જૂની જે ઝૂંપડી બનાવેલી હોય એને ખોલી નાખવામાં આવે છે અને નવી ચઢાવવામાં આવે છે અને એ દિવસે બધા ગામ અને ફળિયાના લોકો ભેગા થઈને પૂજા અર્ચના પણ કરવામાં આવે છે, જે પરંપરાગત આદિવાસી રીત રિવાજ હિસાબે જ કરવામાં આવે છે અને દરેક ઘરથી એના માટે ફાળો પણ આવે છે અને જ્યારે છેલ્લે દરેકના ઘરમાં ચોખા કે એ ટાઈપનું પાછું પ્રસાદીના રૂપમાં પરત કરવામાં આવે છે। સેલવાસ ટાઉન હોલ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને જાણકારી આપવા માટે બેઠકનું કરવામાં આવ્યું હતું આયોજન। સંઘ પ્રદેશ સેલવાસ નગરપાલિકા દ્વારા ટાઉન હોલ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને યોજના અંગેની જાણકારી મળી રહે તે માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચીફ ઓફિસર મોહિત મિશ્રા દ્વારા લાભાર્થીઓને યોજનાની જાણકારી આપતા જણાવવામાં આવ્યું હતું કે લાભાર્થી પરિવારનું આખા દેશમાં કોઈ પણ વિસ્તારમાં પોતાનું અથવા પરિવારના કોઈ સભ્યનું પાકું મકાન હોવું જોઈએ નહીં, તેઓ આ સહાયતા પ્રાપ્ત કરી શકશે। આ યોજના અંતર્ગત નિર્મિત થનાર આવાસ માટે સરકાર દ્વારા લાભાર્થીઓને કુલ 2,79,000 રૂપિયાની સહાયતા રાશિ આપવામાં આવશે, બાકીની રકમ લાભાર્થી દ્વારા સ્વયં પ્રદાન કરશે। લાભાર્થીને યોજનાની રાશિની ચૂકવણી લાભાર્થીના ખાતામાં DBT દ્વારા 4 હપ્તામાં આપવામાં આવશે। આવાસ નિર્માણનું ભૌતિક ચકાસણી બાદ જ 1-4 હપ્તામાં રાશિ આપવામાં આવશે। આવાસનું નિર્માણ સેલવાસ અધિનિયમ અને વિકાસ નિયંત્રણ નિયમ અને ઉપનિયમ અનુસાર કરવામાં આવશે। લાભાર્થી દ્વારા સહાયતા રાશિ પ્રાપ્ત કર્યા બાદ અગર આવાસનું કાર્ય નહીં કરવામાં આવશે તો એવી સ્થિતિમાં લાભાર્થી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। आज हम लोग यहाँ पर प्रधानमंत्री आवास योजना के अंतर्गत जो लाभार्थी हैं उन लाभार्थियों में से कुछ लाभार्थियों को बुलाकर उनके साथ आज हम लोग एक एग्रीमेंट कर रहे हैं और उसी एग्रीमेंट को साइन करने के लिए उनको समझाने के लिए कि कैसे प्रोसेस चालू की जा सकती है उसी के लिए ये सभा की जा रही है। 179 बेनिफिशरीज यहाँ बैठे हैं और आपके पीछे स्टेज पर वो एक एक करके आ रहे हैं और साइन कर रहे हैं। 1,50,000 रुपये केंद्र सरकार की तरफ से और 1,29,000 रुपये राज्य सरकार की तरफ से और SMC की तरफ से बेनिफिशियरीज को दिया जाएगा। समाचारों ना अंत में एक नजर मुख्य समाचारों पर। દુનેઠા વિસ્તારમાં મોડી રાત્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની દિવાલ તૂટી પડી, OIDC એ કાચું પાકું બાંધકામ કરતા વરસાદમાં દિવાલ ધોવાઈ। સેલવાસના બાલાજી ટાઉનશીપમાં ફ્લેટ માલિકની પુત્રીને બાનમાં લઈને લૂંટ, લૂંટારૂઓ સોના ચાંદીના દાગીના અને મોબાઈલ લૂંટી થયા ફરાર। વલસાડ જિલ્લા સેવા સદનના પાછળના ભાગે વરસાદી પાણીનો ભરાવો, ગંદકીનું પ્રમાણ વધતા આવ જા કરતા રાહદારીઓની હાલાકી વધી। દીવ પાલિકાની 13-10 સીટ પર કોંગ્રેસનો કબજો, વાપી વૈશાલી બ્રિજ પાસે કોંગ્રેસી કાર્યકર્તાઓએ દીવની જીતને વધાવીને ફટાકડા ફોડ્યા। તો આ હતા અત્યાર સુધીના સમાચારો, નવા સમાચારો સાથે જોતા રહો જેટ ન્યૂઝ। નમસ્કાર।